नटराज नगर आलिशान फ्लैट एक माड़े एक नो आ प्रोजेक्ट छे। अशोक भाई कंसागरा नो ड्रीम प्रोजेक्ट छे। खूब ज सरस प्लानिंग वच्चे अहीं आपणे लिविंग रूम में एंट्री मारी। अहीं डाइनिंग स्पेस छे, टीवी यूनिट छे। भाई टीवी यूनिट ने बधुं भेगू ने। आ एक बेडरूम, पहली साइड रोड साइड विंडो पण आपेली छे, एटेच टॉयलेट ई पण सारू एकदम व्यवस्थित कम्प्लीट। अहीं आपणे वॉर्डरोब आपेलो छे स्लाइडिंग डोर वालो। અને આ રોડ સાઈડ આપણે ગેલેરી, ક્રોસ વેન્ટિલેશનમાં સામે પણ વિન્ડો આપેલ છે, એસી ફિટિંગ કરેલું છે। આ એક બેડરૂમ, ત્યાર પછી બીજા બેડરૂમ આપણે એન્ટ્રી મારીએ છીએ। એમાં પણ બાલ્કની, ત્યાં વિન્ડો, આ તરફ પણ ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો, એટેચ ટોયલેટ, એસી, હોલમાં પણ એસી ફિટ કરવામાં આવેલ છે। ડાઇનિંગ એરિયા, ડબલ ડોર ફ્રીજ આપવામાં આવેલ છે, કિચન કમ્પ્લીટ આખું મઢેલું છે, ગેસ પાઇપલાઇન સહિત બધું કમ્પ્લીટ છે। આગળ અહીંયા મોટો વોશરૂમ છે, વોશિંગ એરિયા, એમાં વોશિંગ મશીન પણ મૂકેલ છે આઈએફબીનો, એટલે સીધું રેડી ટુ મૂવ। ગેસ લાઇન નો મીટર અહીંયા કનેક્શન, વોશિંગ એરિયા પણ વિન્ડોથી કવર કરેલો છે। ઊભું એક પ્લેટફોર્મ વોશિંગ એરિયામાં કપડા વાસણ ધોવા માટે પણ આપવામાં આવેલ છે। અલગથી અહીંયા સ્ટોરરૂમ છે, સ્ટોરરૂમના સાથે દરવાજો પણ। ડાઇનિંગ પાસે જ વોશ બેઝિન વિથ મિરર, અહીંયા સાથે આ ત્રીજા બેડરૂમમાં આપણે આવ્યા, એમાં પણ અહીંયા રોડ સાઈડ વિન્ડો, સીધો સામે ગાર્ડન સિટીના બિલ્ડિંગો જોવા મળે છે। સાધુ વાસણી રોડથી એકદમ નિયર બાય પ્રોજેક્ટ છે, અને એકદમ રોડથી નજીક છતાંય અહીંયા શાંત વિસ્તાર। વોર્ડરોબ, આ બેડરૂમમાં પણ એસી, પંખા, લાઇટ બધું કમ્પ્લીટ, પીઓપી। એવી રીતે આ ચોથા બેડરૂમમાં આપણે એન્ટ્રી મારી, એમાં પણ વોર્ડરોબ, પંખા, લાઇટ, એસી અને ક્રોસ વેન્ટિલેશન। આ પ્રોજેક્ટની ખાસ વિશેષતા એ છે કે દરેક બેડરૂમને ક્રોસ વેન્ટિલેશન મળે છે, અને આ એટેચ ટોયલેટ। આખું ફ્લેટનું વિવરણ આપણને વિથ કોમેન્ટ્રી આપને જણાવી। મેઇન ડોર પણ મોટી સાઈઝનો આપ્યો છે, અને હોમ થિયેટર ટાઈપ મોટું બિગ સાઈઝનું એલઈડી સ્ક્રીન। ધન્યવાદ।